नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में? नीलकंठ स्कूल ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। धोरण बे विषय अंग्रेजी। बाळ मित्रों, आपणे गया लेक्चर में जंगली प्राणियों अने पालतू प्राणी विषय बात करी थी ने, अने हवे तमने बधाने याद हशे के जंगली प्राणियों कोने कहेवाय अने पालतू प्राणियों कोने कहेवाय। याद छे ने बधा बाळ मित्रों ने? के जे प्राणियों जंगल में रहे छे तेवा प्राणियों ने जंगली प्राणी कहेवाय, अने जे प्राणियों ने आपणे पाळी शकीए छीए तेवा प्राणियों ने पालतू प्राणी कहीए। तो दरेक बाळ मित्रों मारी साथे पोतानी अंग्रेजीनी आइडियल बुक बार काढशे, एमां पेज नंबर 49। चलो दरेक बाळ मित्रोए पेज नंबर 49 काढवाना छे। चलो आपणे 49 पेज करवानुं छे, ते पहेला आपणे 48 पर आपेला बधा प्राणीओना स्पेलिंग अने उच्चार अर्थ एकवार आपणे बोली लईए। चलो टाइगर, तो टाइगरनो स्पेलिंग शुं थशे? TIGER, टाइगर एटले वाघ। टाइगर पछी लायन, तो लायनो स्पेलिंग शुं थशे? LION, लायन एटले सिंह। लायन पछी सेनुं पिक्चर छे? एलिफंट, तो एलिफंटनो स्पेलिंग शुं थशे? ELEPHANT, एलिफंट एटले हाथी। चलो एना पछी मंकी, तो मंकीनो स्पेलिंग शुं थशे? MONKEY, मंकी एटले वांदरो। एना पछी डियर, तो डियरनो स्पेलिंग शुं थशे? DEER, डियर एटले हरण। BEAR, बेयर एटले रीच। एना पछी फॉक्स, तो फॉक्सनो स्पेलिंग FOX, फॉक्स एटले शियाळ। ZEBRA, ઝીબ્રા એટલે ઝીબ્રા। એના પછી જીરાફ, તો GIRAFF, જીરાફ એટલે ઝીરા। હાયના, HYENA, હાયના એટલે ઝરફ। અને ચિત્તા, CHEETAH, ચિત્તા એટલે ચિત્તો। અને વુલ્ફ એટલે વરુ, WOLF, વુલ્ફ એટલે વરુ। ચાલો હવે આપણે 49 પેજ કરીશું। હવે અહીંયા તમને કેટલાક પ્રશ્ન જવાબ આપ્યા છે। શું આપ્યું છે? પ્રશ્ન જવાબ આપ્યા છે, અને નીચે એમના તમને વિકલ્પ આપ્યા છે। તો સૂચના શું છે? તો કે યોગ્ય જવાબ લખો। પ્રશ્ન આપ્યો છે, એમાંથી જે તમને સાચો અનુકૂળ જવાબ આવે તે આપણે લખવાનો છે। હવે આપણે બધા જંગલી પ્રાણીઓનો પરિચય લીધો, હવે તમને પ્રશ્ન પેલો શું કીધો છે? કે સૌથી ઊંચું પ્રાણી। ચાલો આપણે આટલા બધા જંગલી પ્રાણીઓના પિક્ચર જોયા, તો એમાં સૌથી ઊંચું પ્રાણી કયું હતું? કયો જોઈ? ચાલો આટલા બધા જંગલી પ્રાણીઓ આપણી પાસે છે, એમાંથી સૌથી ઊંચું પ્રાણી કયું છે? મેં સમજાવ્યું ત્યારે તમને કીધું હતું ને કે સૌથી ઊંચું પ્રાણી કયું છે? હા, જીરાફ। કયું છે સૌથી ઊંચું પ્રાણી બાળ મિત્રો? તો કે જીરાફ। તો એની સામે આપણે જવાબ લખવાનો। હવે સૌથી ઊંચું પ્રાણી જીરાફ, આપણને બે આપ્યા છે, લાયન અને જીરાફ, બેનો સ્પેલિંગ આપ્યો છે લાયન અને જીરાફ। તો એમાંથી જે સાચો સ્પેલિંગ હોય તે આપણે લખવાનો, ફોર લાઈન પ્રમાણે વ્યવસ્થિત લખવાનું છે। ચલો પેલો અક્ષર કેવો કરવાનો છે બાળ મિત્રો? કેપિટલ। ચલો લખો અહીંયા GIRAFF, જીરાફ। ચલો એના પછી બીજું, કાળા અને સફેદ પટાવાળું પ્રાણી। ચાલો કયા પ્રાણી ઉપર કાળા અને સફેદ પટ્ટા હોય છે?
ચલો કયો જોઈ, કયા પ્રાણી ઉપર કાળા અને સફેદ પટ્ટા હોય છે? ઝીબ્રા. કયા પ્રાણી ઉપર હોય છે? ઝીબ્રા. ઝીબ્રા એક જ એવું પ્રાણી છે કે જેના ઉપર કાળા અને સફેદ રંગના પટ્ટા છે. છે અહીંયા ઝીબ્રા? છે ના આખા શરીર ઉપર કાળા અને સફેદ રંગના પટ્ટા? તો અહીંયા આપણે લખીશું ઝીબ્રા. ઝેડ ઈ બી આર એ. ઝેડ ઈ બી આર એ. ઝીબ્રા એટલે ઝીબ્રા. ચલો એના પછી જંગલનો રાજા. ચલો બધાને ખબર છે ને જંગલનો રાજા કોણ છે? સિંહ. જંગલનો રાજા સિંહ. તો સિંહને અંગ્રેજીમાં શું કહેવાય? લાયન. શું કહેવાય? લાયન. તો અહીંયા આપણને બે વિકલ્પ છે, ટાઈગર અને લાયન. તો જંગલનો રાજા કોણ કહેવાશે? લાયન. તો લાયનનો સ્પેલિંગ શું થશે? એલ આઈ ઓ એન. લાયન એટલે સિંહ. જંગલનો રાજા કોણ છે? તો કે સિંહ. ચલો એના પછી કુદાકૂદ કરતું પ્રાણી. ચલો અહીંયા આપણે જંગલી પ્રાણીઓમાં જોઈએ, એમાં સૌથી વધારે કૂદકા મારતું હોય તો એ કયું પ્રાણી છે? મંકી. આવે ને મંકી. મંકી કૂદકા મારીને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આમાં બે ઓપ્શન છે, મંકી અને હાયના. તો શું આવશે જવાબમાં? મંકી. M O N K E Y. મંકી એટલે વાંદરો. ચલો એના પછી સૌથી મોટું પ્રાણી. જો સૌથી ઊંચું પ્રાણી પહેલાં પૂછ્યું હતું, તો આપણે સૌથી ઊંચા પ્રાણીમાં શું લખ્યું હતું? જીરા. અને સૌથી મોટું પ્રાણી, તો આમાં આ પિક્ચરમાં કયું આવશે સૌથી મોટું પ્રાણી? કયો છે બાળમિત્રો? હાથી. તો સૌથી મોટું પ્રાણી તરીકે કયું આવશે? હાથી. આવશે ને હાથી. તો સૌથી મોટા પ્રાણીમાં હાથી આવશે. અહીંયા આપણને બે ઓપ્શન છે, એલિફન્ટ અને વુલ્ફ. તો સૌથી મોટું પ્રાણી કયું આવશે? એલિફન્ટ. તો જવાબમાં આપણે શું લખીશું? એલિફન્ટ. ઈ એલ ઈ પી એચ એ એન ટી. એલિફન્ટ એટલે હાથી. ઈ એલ ઈ પી એચ એ એન ટી. એલિફન્ટ એટલે હાથી. ચાલો આપણે બધા પ્રશ્નના એના યોગ્ય જવાબ લખાઈ ગયા બાળમિત્રો. તો હવે આપણે શું લખવાનું છે? ચિત્ર જોવાના છે. હવે ચિત્ર પરથી તમને બધા પ્રાણીઓના નામ આવડે? આવડે કે ન આવડે બાળમિત્રો? આવડે ને. તો ચિત્ર પરથી તમારે બધા પ્રાણીઓના નામ લખવાના છે, પણ ગુજરાતીમાં નથી લખવાના. શેમાં લખવાના છે? અંગ્રેજીમાં. આપણે જે ચિત્ર સામે એનું બોક્સ આપ્યું છે, તેમાં તમારે એનો અંગ્રેજી સ્પેલિંગ લખવાનો છે. ચાલો આવડશે ને બધાને? તમારે મને બધાએ સ્પેલિંગ લખાવવાનો છે. ચાલો આ પહેલું પિક્ચર છે તે કયા પ્રાણીનું છે? કયો જોઈ, કયા પ્રાણીનું છે? પહેલું પિક્ચર છે એ કયા પ્રાણીનું છે? શિયાળ. કેનું છે? શિયાળ. છે શિયાળ. તો શિયાળને અંગ્રેજીમાં શું કહેવાય? ફોક્સ. શું કહેવાય? ફોક્સ. તો ફોક્સનો સ્પેલિંગ શું થશે? એફ ઓ એક્સ. એફ ઓ એક્સ. ફોક્સ એટલે શિયાળ. ચાલો ફોક્સ પછી કોનું પિક્ચર છે? ટાઈગર છે કે લાયન છે? કેનું પિક્ચર છે બાળમિત્રો? ટાઈગર. કેનું છે? ટાઈગર. તો હવે આપણે ટાઈગરનો સ્પેલિંગ લખીએ. ટાઈગરનો સ્પેલિંગ શું થશે? ટી આઈ જી ઈ આર. ટાઈગર એટલે વાઘ. ચલો વાઘ પછી કેનું પિક્ચર છે?
રીંચ દેખાય છે પિક્ચરમાં સરસ મજાનું રીંચ, તો રીંચને અંગ્રેજીમાં શું કહેવાય? બિયર. શું કહેવાય? બિયર. બિયરનો સ્પેલિંગ BEAR, બિયર એટલે રીંચ. ચલો એના પછી આ નાનું, સૌથી નાનું પ્રાણી આ પિક્ચરમાં દેખાતું હોય તો જરબ છે ને, સૌથી નાનું પ્રાણી. તો સૌથી નાનું પ્રાણી કયું છે? જરખ. જરખને શું કહેવાય? હાયના. શું કહેવાય? હાયના છે. અહીંયા સ્પેલિંગ HYENA, હાયના. ચલો એના પછી કોનું પિક્ચર છે? વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. શું થશે બાળ મિત્રો? વુલ્ફ એટલે વરુ. WOLF, વુલ્ફ એટલે વરુ. ચલો દરેક બાળ મિત્રોને પેજ પૂર્ણ થઈ ગયું, 49 પેજ છે તે બધાને પૂરું થઈ ગયું. તો ચાલો આજે આપણે જોઈએ આજનું હોમવર્ક. અહીંયા હોમવર્કમાં તમને અહીંયા પ્રશ્ન જવાબ આપ્યા છે, આપ્યા છે ને, યોગ્ય જવાબ લખો. તે તમારે પેજ નંબર 49 આખે આખું હોમવર્કની બુકમાં બે વાર લખવાનું છે. કેટલી વખત લખવાનું છે? બે વાર. અને દરેક પ્રાણીના તમારે સ્પેલિંગ પાકા કરવાના છે. અહીંયા છે સૌથી ઊંચું પ્રાણી, તો સ્પેલિંગ આવડવો જોઈએ એટલે પહેલાં તમારે શું પાકું કરવાનું છે? સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. આપણે પ્રાણીઓ, બધા પ્રાણીઓના સ્પેલિંગ અને ઉચ્ચાર અર્થ પાકા કરવાના છે. હોમવર્કમાં તમારે પેજ નંબર 49 લખવાનું છે. સમજાઈ ગયું દરેક બાળમિત્રોને? થેન્ક યુ બાળમિત્રો.